શ્રી બાપાએ તેમના ગુરુ ભગવાનના આશીર્વાદથી શરૂ સદાવતના આજે બસો વર્ષ પૂર્ણ થતા વિપુલ સહિત સુરતના બાલજી રોડ પર જલારામ મંદિરના ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન થયું હતું સંત શ્રી જલારામ બાપા નો જન્મ ઈસવીસન વિક્રમ અઢારસો છપ્પન ની કાર્તક સુદ થયો હતો તે ભગવાન રામના ભક્ત હતા જલારામ બાપા ને ગૃહસ્થ જીવન કે પોતાના વ્યવસાય સ્વીકારવામાં હંમેશા યાત્રાળુઓ સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા અને તેમના કાકા વાલજીભાઈ યુવાન જલારામ અને તેમની માતા ને પોતાને ઘરે રહેવા સૂચવ્યું અઢારસો સોલ ની સાલમાં સોલ વર્ષની

તેમણે ગુરુ મંત્ર માળા અને શ્રી રામનું નામ આપ્યું તેમના ગુરુના આશીર્વાદથી તેમણે સદાવ્રતની શરૂઆત કરી સદાવ્રત એ એવું સ્થળ છે જ્યાં સાધુ સંતો અને જરૂરિયાતમ લોકોને વરસના બારે માસ અને ચોવીસ કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે છે જેના અનુસંધાને વીરપુર સહિત ગુજરાતના બાલાજી રોડ પર બુંડેલા વાડના જલારામ મંદિરમાં ભવ્યતિ ભવ્ય સદાવ્રતની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન થયું હતું ભૂપેન્દ્ર ઠાકોરભાઈ હલવાઓલા શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટનો ટ્રસ્ટી છું સુરતની ધાર્મિક જનતાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું આ પ્રોગ્રામ અમે ગયા શનિવારે ડિસાઇડ કર્યો કે આ પ્રોગ્રામ આપણે કરવો જોઈએ અને અમારી મિટિંગમાં સર્વાનુમતે નક્કી કરવાનું કે આ પ્રોગ્રામ આપણે ડીટી ફાર્મમાં તારીખ સત્તર એક બે હજાર વીસના દિવસે આ પ્રોગ્રામ કરવાનું નક્કી કરવામાં આવ્યું એમાં ભજન સંધ્યાસ કરવી મહાપ્રસાદનું આયોજન કરવું મહા ડાયરોનું આયોજન કરવું અને આશરે માણસની ઉપર આપણે આ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને મારે હૃદયપૂર્વક હું કહું છું કે વીસ થી પચીસ હજાર માણસ આ પ્રોગ્રામમાં હાજર રહ્યા અમે એમના ખૂબ ખૂબ ઋણી છે કેમેરામેન સાથે બીજલ પટેલ દિવ્યાંગની દિવ્યાંગ